વેરમાં કેની નહીં ઓનલાઈન ઓફલાઈન તમે આજે સીડી ડીવીડી લેવા જશો માત્ર સાડા ત્રણસો રૂપિયાની છે પરંતુ એકવાર ઘરે લઈ આવો ઘરે લઈ આવી તમારા કોમ્પ્યુટરમાં મૂકો અને બાળકને કહે કે જા તમે શીખો એનિમલ્સ ઝોનમાં જઈ અને કેમલ કેમલ તો શું તમે વ્હાઇટ બિયરની માહિતી લો ભારત એ ગ્રીષ્મ દેશમાં આવે છે એનું તાપમાન એટલું છે કે ત્યાં પોલાર બેર મળવા મુશ્કેલ છે હિમાલય જેવા ઠંડા પ્રદેશમાં પણ કદાચ જ મળે છે એ વસ્તુ મળે છે ક્યાં એન્ટાર્ટિકામાં અને ત્યાં મળે છે ત્યાંની માહિતી લેવી છે તો આપણો ભારતનો છોકરો પોલાર બેની માહિતીથી કેમ અધૂરો રહે એન્ટાર્ટિકા બ્રિટેનિકા અને ઓનલાઈન જે ઓફલાઇન ઓનલાઈન રેફરન્સીસ મળે છે આ એનું ઉદાહરણ જ છે આપણી નેક્સ્ટ સ્લાઇડમાં આપણી પાસે જે પ્રોડક્ટ્સની માહિતી લઈએ છીએ એ ડેટાબેઝીસ છે ડેટાબેઝમાં હું આપ દર્શક મિત્રોને ડિટેલમાં જરા પણ નહીં લઈ જાઉં કારણ કે ડેટાબેઝ એક ટેકનિકલ વર્ડ છે એક કોમ્પ્યુટર બેઝ વર્ડ છે પરંતુ ડેટાબેઝ એટલે માહિતીનો સમૂહ માહિતીનો સમૂહ એટલે મેડમે બહુ પહેલાં જ વાત કરી છે કે ફોટોગ્રાફ્સ લઈ લેવામાં આવે અને ફોટોગ્રાફ્સને ખેંચી ખેંચીને એક સારી રીતે ભેગા કરી દેવામાં આવે તો દેટ ઇઝ કોલ્ડ ડેટાબેઝ તો ડેટાબેઝ એટલે ઇટ્સ અ કલેક્શન ઓફ કન્ટેન્ટ્સ એન્ડ કલેક્શન ઓફ કન્ટેન્ટ આઈધર ઇન ટેક્સ્ટ આઈધર ઇન પિક્ચર્સ સ્ક્રીનશોટ્સમાં આવે પહેલાં હું તમને કહી દઉં આજે ગૂગલ મેપ અર્થ મેપ બહુ બહુ જાણીતું છે આજે તમે જી મેપ ગૂગલ મેપમાં જઈને તમારે સો ટકા એવું જાણવું છે કે હું અમદાવાદમાં કઈ જગ્યાએ કયા એરિયામાં મારી કોલેજ ક્યાં છે આપણે જેમ એને ઝૂમ કરતા જાય એમ પૃથ્વીની ઉપર બહુ દૂર રહેલો ગ્રહ તમને નજીક લઈ જાવતો જાય નજીક લઈ જતા જાય ગુજરાત આવે ગુજરાતમાંથી અમદાવાદ આવે અમદાવાદથી જેમ તમે ઝૂમ કરો એટલે અમદાવાદના અલગ અલગ એરિયા આવતા જાય અલગ અલગ એરિયા આવતા જાય એમાં તમારું કોલેજ જે પણ જગ્યાએ છે એ સ્પેસિફિકેશન એરિયા આવે અને એ એરિયાની આજુબાજુ કઈ હોટલ રહેલી છે કઈ રેસ્ટોરન્ટ રહેલું છે એવું હોય કોઈ એડિટ કરેલું હોય તો મારું મકાન કઈ જગ્યાએ છે એમાં હું મારું નાનકડું ચોરસ મકાન દેખાય છે એમાં હું અભિજીત જાડેજા લખી નાખું તો એ પણ દેખાય છે તો આ ગૂગલ મેપ છે શું આજે કોઈ પણ જગ્યાએ જવું છે તમે હાઉ ટુ રીચ પહેલાં માહિતી ફોન દ્વારા લેવામાં આવતી હતી વ્યક્તિઓને પૂછવા જવામાં આવતું હતું કે ભાઈ ફલાણી ફલાણી જગ્યાએ જવું છે મારે કેમ જવાનું મેડમે ઇન્કવાયરી વિન્ડોની વાત કરી માણસ કંટાળે ને એક માણસ કેટલાને જવાબ આપે બીજી વાર બપોરે એક વસ્તુ એક વ્યક્તિ દસ વાર દસ જગ્યાએ આવે કંટાળીને એમ કે ભાઈ શાંતિ રાખો આપણને ઘણી વાર અપમાનિત લાગે પણ કિયો હોય તો વેબસાઇટ હોય તો આ ગૂગલ મેપ હોય તો આ બધી વસ્તુ જે હું બોલું છું આ ક્વેશ્ચન માર્ક્સ આવે છે એનો જવાબ માત્ર એક જ જગ્યાએ છે મિત્રો એ છે મલ્ટીમીડિયા આપણી સ્લાઇડની અંદર મેં જેમ તમને વાત કરી એ ગૂગલ મેપનું જ ઉદાહરણ લઈને આપણી સામે આવ્યો છું તો આપણે સ્લાઇડમાં જ જોઈએ ડેટાબેઝ પ્રોડક્ટની અંદર શું છે આપણી પાસે ડેટાબેઝ પ્રોડક્ટમાં કન્ટેન્ટનું ડેટાબેઝ છે સર્ચ કરવાનું છે નેક્સ્ટ સ્લાઇડ લઈએ મેડમ અને એની અંદર તમને સ્પષ્ટ રીતે દેખાય છે ગૂગલ સર્ચ અને ગૂગલ અર્થ આ અલગ અલગ જગ્યાના ફોટોગ્રાફ્સ છે ફોટોગ્રાફ્સને ઝૂમ કરી કરીને લેવામાં આવે છે જેમ તમે ઝૂમ કરો છો નીચે જે અહીંયા કર્સર દેખાય છે જે તમને અહીંયા એમ કહી શકાય કે નીચે ચાર જગ્યાએ છે જેની અંદર આપણે ઝૂમ ઇન હા હવે જે અમારું કર્સર છે અહીંયા તમે જોઈ શકો છો ત્યાં તમે પ્લસ અને માઇનસ કરતા જશો એમ તમે દુનિયા એટલે કે પૃથ્વીથી દૂર જશો અને નજીક જશો અને એમ જેટલા નજીક જતા જશો એવી રીતે કોઈ પણ એક માહિતી આવતી જશે એટલે કે ડેટાબેઝ દ્વારા જ આ વસ્તુ છે નેક્સ્ટ આપણે જોઈએ એજ્યુકેશન એજ્યુકેશનમાં મેં ઘણી વાત કરી છે એજ્યુકેશનની અંદર સપોર્ટિંગ પ્રોડક્ટ્સ મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીને વર્ચ્યુઅલાઇઝેશન જે સિદ્ધાંતો આપણે માત્ર થિયરિટિકલ સમજાવતા હતા એને એક સ્વરૂપ આપવાનું કામ થયું છે કોમ્બિનેશન ઓફ પ્રોડક્ટ્સ કરવામાં આવે સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ સેલ્ફ બેઝ પ્રોડક્ટ લેવામાં આવે તો ઘણું થાય છે નેક્સ્ટ આપણી પાસે સ્લાઇડ છે દર્શક મિત્રો એ જેનેટિક સાયન્સની છે જનીનો રુધિર લોહી અને લોહીને જ્યારે કાઢવામાં આવે ત્યારે આપણે લોહીને જોઈએ છીએ પરંતુ શું લોહીની અંદર રહેલા અણુ પરમાણુ જેને આપણે એમ કહીએ જનીનો એને જોવા અશક્ય હતા તમારી સામે જે એક્ઝામ્પલ છે એજ્યુકેશનની અંદર બોડીની અંદર એમ કહી શકાય કે બાયો ઇન્ફોમેટિક્સનું સૌ સૌથી સરસ ઉદાહરણ તમારી સ્ક્રીનની જમણી બાજુ રહેલું છે ગ્રીન અને રેડ આ જનીન છે રુધિરના છે એ જનીનની કેટલી જોડ એમાંથી કેટલી જોડ સારી છે કેટલી બગડેલી છે રુધિરની અંદર કેટલી ઇમ્પ્લિમેન્ટેશન છે કયો રોગ આવી શકે છે આ એજ્યુકેશનની અંદર તમારા લોહીની અંદર રહેલા જનીનોને માત્ર કલ્પના કરવામાં આવતી હતી આજેનું વાસ્તવિક સ્વરૂપ આપવાનું કદાચ પોસિબલ બન્યું છે તો એ મલ્ટીમીડિયાના હિસાબે જ છે આપણી નેક્સ્ટ સ્લાઇડની અંદર પ્રોડક્ટમાં કિયોસ્ક મેડમે ઓલરેડી સરસ માહિતી આપી દીધી છે રેલવે સ્ટેશનમાં ટચ સ્ક્રીન પાસે કોઈપણ વ્યક્તિ વગર પોતાની જ રીતે ક્યાંથી ક્યાં જવાનું છે અત્યારે ટ્રેન કેટલી મિનિટ પછી આવવાની છે પછી દાલી હોય કે બોમ્બે હોય અહીંયા આવતી મેટ્રો ટ્રેન્સ જે છે એ મેટ્રો ટ્રેન્સ કેટલા ટાઈમમાં કેટલી સેકન્ડમાં આવશે અને અહીંયા ઊભી રહેશે કે નહીં એ ફાસ્ટ છે લોકલ છે કઈ રીતની છે બધી જ માહિતી તમને સ્ક્રીનમાં મળે કોઈને પૂછવું ન પડે પૂછવા જાય તો અપમાન થાય એટલે કિયોસ્ક જે છે મલ્ટીમીડિયાનું પ્રોડક્ટ છે નેક્સ્ટ આપણે જોઈએ કિયોસ્કનું એક બીજું ઉદાહરણ આજે આપણી પાસે એટીએમ સેન્ટરમાં પણ લઈ શકાય કે જેની અંદર આપણે જાય છે તો કોઈ પણ બેંક વગર આપણા ઘરની બાજુમાંથી જ પૈસા ઉપાડીએ છીએ અથવા તો ચેક નાખી દઈએ છીએ અને આપણું અપડેટ એકાઉન્ટ પણ જાણીએ છીએ કે આપણી સેલેરી થઈ કે નથી થઈ આપણા પૈસામાં બેલેન્સમાં કેટલી વસ્તુ છે રાતના બાર વાગે બેંક થોડી ખુલી રહેવાની છે રાતના બાર વાગે તો એટીએમ હશે અને એટીએમમાં જઈને આપણે માહિતી લઈએ છીએ દેટ ઇઝ ઓલ અબાઉટ કિયોસ્ક આગળ વધીએ આગળ વધવા આપણી પાસે એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટમાં જે બે વસ્તુ ત્રણ વસ્તુ નીચે દેખાય છે એક્સ બોક્સ અને એક્સ બોક્સ પીએસ પીએસ ટુ આ બધા એવા નામ છે જે આજની જનરેશનને હંમેશા યાદ રહે છે દર્શક મિત્રો ખાસ કહીશ કે કદાચ આપણે લોકો કુમાર છે અમિતાભ બચ્ચનજી છે કે શાહરૂખ ખાનને ઓળખતા હશું પરંતુ નાના છોકરાઓ જે તમારી પાસે છે એમને પૂછજો તો ખરા કે એમના માટે હીરો કોણ છે મેડમે વાત કરી ડોરીમોન હોઈ શકે છે છોટા ભીમ હોઈ શકે છે મિક્કી એન્ડ માઉસ હોઈ શકે છે ટોમ એન્ડ જેરી હોઈ શકે કારણ કે એ લોકો એની સાથે સંકળાયેલા છે અને એ લોકો કોઈ જીવતા નથી મિક્કી માઉસ જે છે બનાવનાર વ્યક્તિ હતો એને ડ્રોઈંગ કર્યું એને ટોડીમાંથી થ્રીડી બનાવ્યું છે આજે મિકી માઉસનું કેરેક્ટર મને સામે લે આવો અમિતાભ બચ્ચનજી તો આપણી સામે આવી શકે છે કારણ કે એ કલાકાર છે પરંતુ વોટ ઇઝ છોટા ભીમ કંઈ નહીં આ વસ્તુ જે છે કલ્પનિક કાલ્પનિક દુનિયા છે પણ કાલ્પનિક દુનિયામાં આજે ટીઆરપી જોવામાં આવે ને તો એનિમેશન અને કાર્ટૂન ચેનલની ટીઆરપી એટલી જ છે જેટલી બીજી ચેનલોની છે તો તમારા મનમાં એ વસ્તુ થશે કારણ કે બાળકોનું ઇન્ટરેક્શન મોટાઓનું ઇન્ટરેક્શન અને અત્યારે એનિમેશન બહુ જ વાસ્તવિક બનાવવામાં આવે છે ઘણી બધી એવી મૂવીઝ છે આપણી પાસે સ્લાઇડમાં ઘણું છે આગળ જોઈએ કે મલ્ટીમીડિયામાં એન્ટરટેનમેન્ટમાં ઉપયોગ થાય છે હવે મેઇન વસ્તુ આવી છે જેના માટે આપણે બાયસેક્સ સંધાનનું આ લેક્ચર સાંભળી રહ્યા છીએ દર્શક મિત્રો મલ્ટીમીડિયા શીખવા માટે ક્વોલિફિકેશનની શું જરૂર છે શું મારી પાસે ડિગ્રી હોવી જોઈએ હું ડૉક્ટર છું બીએસસી છું બીસીએ છું બીએ છું બીકોમ છું એમ કોમ છું આવું હોવું જોઈએ મારી પહેલી સ્લાઇડમાં ટાઇટલ જ છે નો મિનિમમ ક્વોલિફિકેશન રિક્વાયરમેન્ટ મતલબ કે આપની પાસે કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી જે બોલ્ડ અને અંડરલાઇન કરેલી વસ્તુ છે એ તમે જાણી શકો છો તમારે મલ્ટીમીડિયા એક્સપર્ટ બનવા માટે તમારી પાસે ક્રિયો ક્રિએટિવિટી હોવી જોઈએ ઇનોવેશન હોવું જોઈએ અને આર્ટિસ્ટિક લેવલ હોવું જોઈએ કલ્પના કરવાની અને કલ્પનાને સ્વરૂપ આપવા માટેની કેપેસિટી હશે તો વસ્તુ થશે કાર્ટૂન અને આ બધી વસ્તુ જે છે મારી સ્લાઇડની અંદર જે બધા ફોટોગ્રાફ્સ લીધેલા છે જેથી તમને ખ્યાલ પડે કે ભણતરની ચોપડી લઈને બેઠેલો હોય કાર્ટૂન કેરેક્ટર છે તમારે કોઈ એવું જરૂરી નથી કદાચ તમે એમએસસીમાં જાઓ તો બીએસસી માગે તમે કાલ સવારે એમ કોમ કરવા માગો છો તો બીકોમ માગે પરંતુ એમ કોમને બીકોમ પછી પણ આ બેરોજગારીની દુનિયામાં જીવવું દર્શક મિત્રો એના કરતાં તમને એવું નથી લાગતું કે કંઈક અલગ રાહ લેવી એવું તો જરૂરી જ નથી ને કે એમએસસી કરેલો વ્યક્તિ બહુ સારો અને એમએ કરેલો નહીં હું એવું સો ટકા માનું છું કે એમએ પાસે જે કલ્પના શક્તિ છે એ એમએસસી વાળા પાસે ના જ હોય આજે હું એમસીએ કરીને પ્રોગ્રામિંગની દુનિયામાં એન્સ એન્ટર થયો છું પરંતુ ઘણી વખત મારે પોતાની મારી વેબસાઇટ બનાવી હોય તો મોનિકા મેમ માની લો કે કદાચ એમએ કરેલા હોય અને એની મારે સહારો લેવો પડે કે મેડમ મારે આવું કરવું છે ત્યારે મારે એમની જ જરૂર પડવાની છે કારણ કે કલ્પના શક્તિ એની પાસે છે કલ્પનાનું ટુ ડી ટુ ડીનું થ્રી કરવું એ બધું એની પાસે છે તો દર્શક મિત્રો માત્ર બાર પાસ કે બાર નાપાસ વ્યક્તિને અંદર જો ક્રિએટિવિટી હોય આઈડિયાઝ હોય અને એની કલ્પનાને સ્વરૂપ આપવા માટેની જો ધગસ હોય ને તો મલ્ટીમીડિયા વિષય હું એવું માનું છું કે નાના છોકરાથી લઈને વયોવ્રદ્ધ સુધીના દરેક વ્યક્તિઓ માટે છે આપણી સ્લાઇડમાં આપણે આગળ વધીએ ક્વોલિફિકેશન બાદ સ્પેશિયલાઇઝેશન મલ્ટીમીડિયામાં તમે સ્પેશિયલાઇઝેશન શેમાં લઈ શકો વિઝ્યુઅલ ડિઝાઇનમાં ટુ ડી એનિમેશનમાં ટુડી એનિમે થ્રીડી એનિમેશનમાં વેબ કન્ટેન્ટમાં મ્યુઝિક પ્રોડક્ટ્સમાં મેન્યુ બનાવવામાં વેબસાઇટમાં તમારી બાજુમાં જ છે મારિયો ગેમ સૌથી પહેલી કદાચ ગેમ હશે પરંતુ એની અંદરનું બહુ સરસ કેરેક્ટર દેખાય છે માઉસથી મોનિકા એમને રિક્વેસ્ટ કરીશ કે મારીઓના ટુ ડી પિક્ચર તરફ માઉસ લઈ જાય દર્શક મિત્રો આ વ્યક્તિ જ્યારે એને ડ્રો કરેલું હશે ત્યારે એને ટુ ડી ડ્રોઈંગ કરેલું છે પરંતુ એનું થ્રીડી સ્વરૂપ બાજુમાં તમને દેખાય છે આપણને ખરેખર એવું લાગે છે કે મારિયો જમ્પ મારે છે નીચે પણ બ્લોક્સ દ્વારા એવું સમજાવવામાં આવ્યું છે કે ટુ ડી ટુ થ્રીડીમાં તમે જશો એટલે તમે મલ્ટીમીડિયા એક્સપર્ટ થશો રિલેટેડ ફિલ્ડ્સ ઘણા બધા છે એનિમેશનમાં જતાં પહેલાં તમારે કાર્ટુનિસ્ટ બનવું પડે કાર્ટુનિસ્ટ એટલે કે તમે ટુ ડીમાં આવી ગયા ટુ ડીનું એનિમેશન્સ એના લિમિટેશન્સ પછી થ્રીડીમાં જવાય એટલે સ્પેશિયલાઇઝેશનમાં એનિમેટર્સ એવા હોય છે જેને ડિઝાઇનિંગ આવડવું જોઈએ પછી ટુ ડી એનિમેશન આવડવું જોઈએ થ્રીડી એનિમેશન આવડવું જોઈએ પછી વેબ કન્ટેન્ટને એવી અલગ અલગ ફિલ્ડ્સ આવેલી હોય પરંતુ એકવાર એમાં માસ્ટરી આવી ગઈ પછી દુનિયા તમારા કદમોમાં છે અને તમે દુનિયાની અંદર ગમે ત્યાં પ્લેસ લઈ શકો છો નેક્સ્ટ આપણે જોઈએ સ્પેશિયલાઇઝેશન પછી જોબ પ્રોફાઇલ જોબ પ્રોફાઇલની અંદર અલગ અલગ વસ્તુ આપેલી છે પહેલાં લીધેલું છે કેરેક્ટર મોડ મોડેલર મતલબ કે કેરેક્ટર બનાવનાર જુનિયર એનિમેટર છે લાઇટનિંગ એનિમેટર છે એન્વાયરમેન્ટ ડિઝાઇનર છે અને એના કામ પણ આપેલા છે દર્શક મિત્રો સમયના અભાવે થોડું ફટાફટ લઉં છું પણ કેરેક્ટરને ડિઝાઇન કરનાર કેરેક્ટર લાઇટ લાઇટનિંગ આર્ટિસ્ટ મતલબ કે એડિંગ લાઇટ્સ કઈ જગ્યાએ લાઇટ્સ મૂકવાથી તમારો શેપ્સ કેવો દેખાશે કેરેક્ટર કેવો દેખાશે જુનિયર એનિમેટરનું કામ શું છે એન્વાયરમેન્ટ ડિઝાઇનરનું કામ શું છે પાછળ એન્વાયરમેન્ટ ડિઝાઇનર શું કરે છે હંમેશા પાછળનું બેકગ્રાઉન્ડ આપે એક સ્ટોરી જોઈએ તો સ્ટોરીની અંદર પાછળ એન્વાયરમેન્ટ આપે છે આપણી નેક્સ્ટ લાઈડની અંદર ફટાફટ જોઈએ પેકેજિસ આના માટે તો આપણે ભેગા થાય છે કોઈપણ વસ્તુ કોર્સ લઈએ કે કોઈ વસ્તુ શીખીએ તો આપણી સેલેરી કેટલી હશે તમને સ્લાઇડમાં ચોખું દેખાય છે જે ફ્રેશર્સ હોય છે એને પાંચ હજારથી દસ હજાર પર મંથ બે વર્ષનું એક્સપિરિયન્સ થઈ ગયો તો પંદર હજારથી ચાલીસ હજાર પાંચ વર્ષનો એક્સપિરિયન્સને ક્રિએટિવિટી હોય તો પચાસ લાખ પચાસ હજારથી એક લાખ અને આ જ રીતે કદાચ તમે સિરીઝ ડાયરેક્ટરમાં પહોંચી જાઓ તો બે લાખ જેટલો પગાર હોય છે છોટા ભીમ આ મેં વાત કરી છે આ કાર્ટૂન સિરીઝ છે એના સેલેરી ડાયરેક્ટર જે સિરીઝ ડાયરેક્ટર છે એ સિરીઝ ડાયરેક્ટરને કશું જ કરવાનું હતું નથી પરંતુ એ લેવલે પહોંચી ગયા પછી પર મંથ એનો પગાર કદાચ પાંચ લાખ પણ ઓછો પડે આ બે લાખની વસ્તુ તો ઓછી લીધી છે તો દર્શક મિત્રો આ સાથે જતાં જતાં હું મોનિકા મેમને એમ કહીશ કે એઝ અ મલ્ટીમીડિયા એક્સપર્ટ એ કંઈક લઈને આવ્યા છે અને એ સ્ટોરી શું છે જો એ મલ્ટીમીડિયાથી શું થઈ શકે એમની પોતાની ક્રિએટિવિટી છે તો આ જ સિરીઝની અંદર આ સ્ટોરી આપણે થોડી જોઈ અને આ વસ્તુ પતાવીએ આ લેક્ચર પતાવીએ એ પહેલાં આપણે જોઈએ કે આ સિરીઝની અંદર આપ જો કન્ટિન્યુઅસ આ લેક્ચર જોતા રહેશો અને આપના કમ્પ્યુટરમાં ડેસ્કટોપમાં જો ફ્લેશ ઇન્સ્ટોલ કરશો તો અમારા તરફથી પૂરેપૂરો પ્રયત્ન રહેશે કે તમને એનિમેશન શીખવાડવામાં આવે કારણ કે આ જો શરૂઆતનો લેક્ચર છે અને પછીના ત્રણ લેક્ચર આપણે એનિમેશનના જ લેવાના છે તો મોનિકા મેમ આપણે જે એક સ્ટોરી આપે બનાવેલી છે એ જ દર્શક મિત્રોને બતાવી દે જેથી જતાં જતાં એમને ખ્યાલ પડે ઇન્ટરેસ્ટ પણ જાગે ચોક્કસ ચોક્કસ કેમ નહીં તો તમે જોઈ શકો છો આ એક સ્ટોરી છે જે મલ્ટીમીડિયાનો એનિમેશન કરીને બનાવવામાં આવી છે જેમાં ઓડિયો અને કેરેક્ટર્સને બધું જ છે તમે જોઈ શકો છો સ્ક્રીન પર દર્શક મિત્રો જોયું આ તમને કોઈ ઇન્ટરનેટમાં નહીં જોવા મળે આ આપણા મોનિકા મેમે જ બનાવ્યું છે અને આપણે એમની પાસે જ ત્યાં આ ત્રણ લેક્ચરની સિરીઝમાં જોવાનું છે કઈ રીતનું હોય છે મલ્ટીમીડિયાના આ લેક્ચરના સેશનમાં બાયસેક સંધાન તરફથી હું અભિજીત જાડેજા અને મારી સાથે મોનિકા મેમ આપનો ખૂબ ખૂબ આભાર અને કોઈ પણ પ્રશ્ન ક્વરી હોય એક વિનંતી સાથે આપ લોકોને બાઈ કહીએ છીએ કે ડેસ્કટોપમાં કે લેપટોપમાં ફ્લેશ એટ ઇન્સ્ટોલ કરી લેજો જેથી આપણે નેક્સ્ટ ટાઈમના સેશનમાં સીધું પ્રેક્ટિકલ લઈ શકાય અને આ મેં જે પેકેજીસ કીધા છે કોઈ ખોટા નથી કદાચ કોઈ એનિમેશનની સંસ્થામાં કે તમે જશો તો ખબર પડશે હાઈ સેજથી લઈને કુમ્ફુ પાંડા કે એ બધા કેરેક્ટર્સના એનિમેશન્સ બહુ જ સરસ છે આજે એ લોકો એટલી સરસ રીતે એનિમેશન કરે છે કે કાર્ટૂન ચાલે એની સાથે એનો પડછાયો આવે અને ઘણું બધું છે આજે આ સ્ટોરી જોઈએ આપણે કંઈ કહેવાની જરૂર નથી વાર્તા સાંભળવા કરતાં વાર્તા જોવાની કેવી મજા આવે તો મોનિકા મેમ આપનો પણ ખૂબ ખૂબ આભાર અને દર્શક મિત્રો આપનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ